લોકડાઉનમાં મજૂરોને તેઓના વતન જવા માટે કોંગ્રેસ દ્વારા સ્વખર્ચે ટિકિટ બુક કરાવી રેલવે સ્ટેશન ખાતે લઈ જઈ ત્યાં ટ્રેનને લીલી ઝંડી બતાવતા રેલવે પોલીસ દ્વારા કોંગ્રેસીઓને ધક્કે ચડાવ્યા હતા અને ત્યારબાદ જાહેરનામું ભંગના આક્ષેપ કરી કોંગ્રેસીઓની અટકાયત કરી હતી. કોવિડ-19ની મહામારીના નેશનલ લોકડાઉનમાં શહેરમાં ફસાયેલા મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજૂરોને એક મહિના બાદ ટ્રેનમાં ઘરે જવાની મંજૂરી મળી છે. જો કે શ્રમિકો પાસેથી ભાડું વસૂલાઈ રહ્યું છે, જેને પગલે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પરપ્રાંતીય મજૂરો માટે મોટો નિર્ણય લેતા ટ્રેનની ટિકિટનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી છે, જેથી આજે શહેર કોંગ્રેસે ઉત્તર પ્રદેશ જનારા પરપ્રાંતીય મજૂરોનું લિસ્ટ બનાવીને કલેક્ટરને આપ્યું છે. તે સાથે ટ્રેનની ટિકિટનો ખર્ચ પણ આપ્યો છે. હાલ તમામને ટ્રેનમાં બેસાડી રવાના કર્યા છે. દરમિયાન મોટી સંખ્યામાં રેલવે સ્ટેશન પર હાજર રહેલા કોંગ્રેસી નેતા અને પોલીસ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી, જેથી પોલીસે ચાર કોંગ્રેસીઓની ધરપકડ કરી હતી. તો આ અંગે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ જણાવ્યું હતું કે શ્રમિકોને ટ્રેનમાં મૂકવા માટે સુરત રેલવે સ્ટેશન પર આવ્યા હતા. કોઈ પણ કાયદાનો ભંગ કર્યો નથી, કાયદાના દાયરામાં રહીને જ કામગીરી કરી છે. અમે કોરોના વોરિયર્સ છીએ, લે ભાગુ તત્વ દ્વારા કોઈને કોઈ જગ્યાએ સંડોવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આજ રોજ ઉત્તર પ્રદેશ કે અમેઠી કે લોકો કો સુરત સે હમ ભેજ રહે બાય ટ્રેન, જો ઇન્ડિયા મેં સબસે પહેલી ટ્રેન હૈ શ્રમિક કી, કોંગ્રેસ કે તરફ સે, ઓર કોંગ્રેસ યે ટ્રેન ભેજ રહી હૈ, ઓર હમારે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી કે હમારે અધ્યક્ષ જી શ્રીમતી સોનિયા જી ને સુરત કી આવાજ સુની હૈ, ઓર આવાજ સુન કે યે શ્રમિક કી મદદ મેં આયે હૈ, ઓર હમ ઇસી લીએ યે યે ટ્રેન. કિતને લોગ હૈ ઇસ ટ્રેન મેં? કિતને લોગ જાને વાલે? 1200 से ऊपर नहीं जाते, नियम है, क्योंकि उससे डिस्टेंस रखना पड़ता है. 1200 से ऊपर हम ले भी नहीं. सेंट्रल गवर्नमेंट को क्या मैसेज दो? सेंट्रल गवर्नमेंट को क्या मैसेज देना चाहते हो? क्या सेंट्रल गवर्नमेंट ने शू मैसेज आप मांग रहे थे? सेंट्रल गवर्नमेंट अपना काम करेगी. नरेंद्र मोदी हर रोज टीवी पे आएंगे, बोलेंगे, सुन लेंगे, हम भी सुनते हैं. हम क्या बोलेंगे? हम क्या बोलेंगे? हमारा सुनते ही नहीं थे सेंट्रल गवर्नमेंट, फिर हम अपनी आवाज निकाल के चलते हैं. जय कांग्रेस, जय गरीब लोग, हम तो क्या बोल रहे हैं. वो उनका काम करती है, हम हमारे सोनिया जी का काम करते हैं. थैंक यू वेरी मच. તો સુરત રેલવેના ડીઆઈએસપી બીજી કંથારિયાએ જણાવ્યું હતું કે સુરત કોંગ્રેસ પ્રમુખ સહિત ચારની ધરપકડ કરાઈ છે. ધરપકડ બાદ તમામ જામીન મુક્ત કરાયા છે. રેલવે પરિસરમાં જાહેરનામાનો ભંગ અને એપેડેમિક એક્ટનો ભંગ બદલ ગુનો નોંધાયો હતો. બાબુ રાયકાએ જણાવ્યું કે તેમની પાસે કલેક્ટર અનુમતિ કાર્ડ હતો, છતાં પણ ધરપકડ કરાઈ હોવા અંગે જણાવ્યું હતું કે એ બાબતે પણ તપાસ કરાશે અને રિપોર્ટ કરાશે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.